જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આસ્થા એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં વિદ્યાર્થી મિત્રો, લેક્ચર એકમાં આપણે સંવંત વિશે વાત કરી ચૂક્યા છીએ. સંવંતમાં વિક્રમ સંવંત, શક સંવંત, ત્યારબાદ ગ્રેગોરિયન કેલેન્ડર, આદિવાસી સંસ્કૃતિનું કેલેન્ડર અને મુસ્લિમ કેલેન્ડરની આપણે વાત કરી છે. સૌ પ્રથમ આપણે વાત કરું તો આ લેક્ચર જોતા પહેલા લેક્ચર એક જરૂરથી નિહાળી લેજો. આગળ આપણે વાત કરીએ કે આ કોર્સમાં આપણે ગુજરાત સરકારના જે રાજ્ય માહિતી નિયામકની કચેરી છે, ભાષા નિયામકની કચેરી છે, ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી બોર્ડના પુસ્તકો છે, GCRT સરકારી પુસ્તકોનો બેઝ લઈને સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે. હવે આગળ આજનો આપણો ટોપિક છે ગુજરાતના લોકમેળા. તો મિત્રો, ગુજરાતમાં કેટલા લોકમેળા ભરાય છે, કયા કયા ધર્મના લોકમેળા ભરાય છે, પરીક્ષાની દ્રષ્ટિએ કયા મહત્વના છે, તો એ તમામનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ગુજરાત રાજ્યનું જે માહિતી નિયામકની કચેરી છે એનું મિત્રો જે લોકમેળા અને લોક ઉત્સવો આ જે પુસ્તક છે, લોકમેળા અને લોક ઉત્સવો આ પુસ્તકના સંદર્ભ લઈને લોકમેળા અને લોક ઉત્સવ આ પુસ્તકનો આપણે અહીંયા સંદર્ભ લઈને આગળના લોકમેળા વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતના લોકમેળા. તો લોકમેળા એ ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ છે. લોકમેળા એ ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનું ત્રિવેણી સંગમ છે. મેરા એ મિત્રો આધુનિક યુગમાં બહુ ભૂલાતા જાય છે. જો મેરાની વાત કરીએ તો પૌરાણિક સમયગાળામાં મેરાનું મહત્વ બહુ રહેલું છે. મેરા એ ધાર્મિક સ્થળે પણ ભરાતા હોય છે, એમાં સંસ્કૃતિ પણ જોવા મળે છે અને માનવ હૈયાનો આ ત્રણનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. મેરો એટલે હરવું મળવું, પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. ગુજરાતમાં જે આપણે મેરાની આગળ વાત કરવાના છીએ એમાં ધર્મ રિલેટેડ વાત કરીએ તો તરણેતરનો મેરો, આ તરણેતરનો મેરો એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. સંસ્કૃતિમાં વાત કરીએ તો જે ગુજરાતના જેટલા બી આદિવાસી લોકમેળા છે, આદિવાસી લોકમેળા જે મુખ્યત્વે તર ગુજરાત, ગુજરાતમાં જે કચ્છ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને તર ગુજરાતમાં જે આદિવાસી પટ્ટો છે ત્યાં આદિવાસી લોકમેળામાં આદિવાસી સંસ્કૃતિ આપણે જોવા મળે છે. ગુજરાતમાં જે માહિતી નિયામકનું પુસ્તક છે તેમાં ટોટલ 1521 મેરાઓ, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, 1521 મેરાઓ ગુજરાતમાં ભરાય છે. આ 1521માંથી જે મહત્વના છે એમાં હિન્દુઓના 1293, મુસ્લિમોના 175, જૈનના 21, બીજા લોકમેળા જે 14, ધંધાદારીના મેરા 13, પારસીઓનો 1 મેરો. તો આ 1 મેરો કયો છે એની વાત કરીએ તો જે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પારસીઓનું મથક એટલે ઉદવાડા, આ ઉદવાડાનો મેરો એ એકમાત્ર પારસીઓનો મેરો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઉદવાડાનો મેરો એકમાત્ર પારસીઓનો મેરો છે. જૈનોની વાત કરું તો એક ભરૂચમાં ભરાતો સ્તંભેશ્વરનો મેરો, સ્તંભેશ્વરનો મેરો. આ એટલા માટે કારણ કે અગાઉ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી સ્તંભેશ્વરનો મેરો છે એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે, હિન્દુ ધર્મ સાથે, ખ્રિસ્તી ધર્મ સાથે, પારસી ધર્મ સાથે કે જૈન ધર્મ સાથે.
તો આ રીતે પણ પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો સૌ પ્રથમ વઉઠાણો મેરો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો મેરો છે. તો મેરાઓમાં પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તો એ આપને જાણ કરી દો. કોઈ પણ મેરો હોય તેનું સ્થળ કયું છે, કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં આવે છે, ત્યારબાદ એની તિથિ સમયગાળો, મેરો કેટલા સમયગાળા દિવસ ભરાય છે, કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ, દરેક મેરાની અલગ અલગ તિથિઓ એ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. કયા મહિનામાં ભરાય છે તો એ કારતક મહિનો હોય, માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો, આ 12 મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં જે મેરા ભરાતા હોય એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો મેરો કઈ નદી કિનારે ભરાય છે એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય. મેરા સાથે સંકળાયેલી કોઈ પૌરાણિક કથા હોય, એનો ઐતિહાસિક કથા હોય એ પણ પૂછાય. અને મુખ્ય વિશેષતા, ઘણા મેરામાં તમે જોજો તો ત્યાં પશુઓનો મેરો હોય તો ત્યાં ગધેડાની લેવેચ થતી હોય, ઊંટની લેવેચ થતી હોય, ઘણી જગ્યાએ વિદેશી માણસો પણ આવતા હોય છે, પછી છત્રીઓ પણ ઘણા મેરાની ફેમસ છે, ઘણી જગ્યાએ શેરડીયો મેરો કહેવામાં આવે છે, તો શેરડીયો મેરો કોને કહેવામાં આવે છે, ઘણા મેરાના અલગ અલગ નામ પણ છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ વઉઠાણો મેરો. તો વઉઠાણો મેરો એનું સ્થળની વાત કરું, વઉઠાણા મેરાના સ્થળની વાત કરું તો વઉઠાણો મેરો એ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય છે. આ મેરો એ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકો અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે વઉઠા ગામે આ મેરો ભરાય છે. આ મિત્રો સામાન્ય મેપિંગ આપણે જોઈ લઈએ તો આ રીતે જો એનું એક્ઝેક્ટ લોકેશન પૂછે ને તો અમદાવાદ જિલ્લો જ લખવાનો, અમદાવાદ અને ખેડા જિલ્લો, ખેડા જિલ્લાનો માતર તાલુકો અને અમદાવાદ જિલ્લાનો દ્વારકા તાલુકો. આ દ્વારકા જે મહાભારત કાળનું વિરાટનગર, આની વચ્ચે અહીંયા વઉઠા ગામ. હવે એની તિથિ જોઈએ તો કયા સમયગાળા દરમિયાન આ મેરો ભરાય છે તો કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ 5 દિવસ સુધી આ મેરો મિત્રો ભરાય છે. કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ સુધી, બરાબર. અને આ મેરો ખેડ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકા, અમદાવાદમાં મિત્રો ધંધુકા તાલુકો પણ આપેલો છે, ખાસ ધ્યાન રાખજો કે દ્વારકા તાલુકો જે મહાભારતનું વિરાટનગર હતું અને ખેડા જિલ્લાનો જે માતર તાલુકો છે એની સરહદે આ મેરો ભરાય છે, એટલા માટે આ મેરાનું એક અન્ય નામ છે સરહદીયો મેરો. આ મેરાનું એક અન્ય નામ શું છે? સરહદીયો મેરો. સરહદીયો મેરો કેમ કહેવામાં આવે છે એ મિત્રો તમને ખ્યાલ આવી ગયો, કારણ કે આ મેરો એ દ્વારકા તાલુકાના અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે નાના એવા ગામ વઉઠા ગામે ભરાય છે. એની તિથિ છે કારતક સુદ પૂર્ણિમાના દિવસે આ વઉઠાણો મેરો ભરાય છે. પણ શરૂઆત ક્યારથી થાય છે તો કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ સુધી આ મેરો ભરાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ આ મેરાની અંદર આગળ તો આ મેરાને કઈ કઈ નદીઓનો સંગમ ક્યાં થાય છે તો અહીંયા સપ્ત સંગમ તીર્થ, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. તો
તો આ સાત નદીઓમાં કઈ રીતે સપ્ત સંગમ થાય છે એને જોઈ લઈએ. તો અહીંયા એક સાબરમતી નદી, આ સાબરમતી નદીને હિંમતનગરથી એક નદી મળે છે હાથમતી નદી. ત્યારબાદ વાત્રક નદી, આ વાત્રક નદીને નડિયાદ સેઢી નદી મળે. અહીંયા ખારી નદી, માજુમ અને મેસો. તો વૌઠા આગર મિત્રો ખાસ ધ્યાન રાખજો, સપ્ત સંગમ તીર્થમાંથી માત્ર બે જ નદી છે, એક છે સાબરમતી નદી અને એક છે વાત્રક નદી. એકચ્યુઅલમાં સ્થળ ઉપર તમે જોશો ને તો આ બે નદી છે, પણ આ બે નદીના આગળ જે મળે છે સબ નદીઓ એની, એમાં સાબરમતી ને હાથમતી મળે છે અને વાત્રક ને ખારી, માજુ, મેસો અને સેઢી. વાત્રક નદીના અન્ય ચાર નદીઓ મળે છે, માજુમ, મેસો જે અરવલ્લી જિલ્લામાં, નડિયાદ સેઢી અને ખારી નદી. તો આ સપ્ત સંગમ તીર્થ પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે, આમાંથી કઈ નદી નીચેના પૈકી સપ્ત સંગમ તીર્થમાં સમાવેશ થતો નથી? તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું આમાં કે આ જે તર ગુજરાતની જેટલી નદીઓ છે એમાં ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો એની નદીમાં કઈ આમાંથી જે નજીકની નદી છે તો આ બે નદીઓ નથી મળતી એ જોઈ લેવાનું. એક મહી નદી ઓપ્શનમાં હશે અને એક હશે વિશ્વામિત્રી. આ બે નદીઓ મળતી નથી. અને આમાં મેં એક સૂત્ર બી છે જો તમારે યાદ રાખવું હોય તો, હા માસા મેવા ખાશે, હા માસા મેવા ખાશે, હા ઉપરથી હાથમતી, મા ઉપરથી માજુમ, સા ઉપરથી સાબરમતી, મે ઉપરથી મેસવો, વા પરથી વાત્રક, ખા પરથી ખારી અને સે પરથી સેઢી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, મતી મતી વાળી બે નદી છે સાબરમતી અને હાથમતી, ત્યારબાદ માજુમ મેસવો એ પણ મ ઉપરથી છે, અને બે અક્ષર વાળી ખારી સેઢી અને એક વાત્રક. આમાં ભૂલ ના થાય આ પ્રશ્ન વારંવાર પૂછાય છે પરીક્ષામાં. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વૌઠાના મેરામાં આગળ જોઈએ કે આ મેરો વૌઠા ગામે જે ભરાય છે તેમાં ભાલ અને નરકાંઠા, ભાર અને નરકાંઠાના લોકો પણ એમાં ભાગ લે છે, જેમાં ઠાકોરો, રાણા, દરબારો, પટેલો, રાજપૂત કોમના દરેક કોમ આ મેરામાં આવે છે. અને સપ્ત સંગમનો જે હાથમતી, સાબરમતી, વાત્રક, ખારી, સેઢી, માજુમ, મેસો જે સપ્ત સંગમ તીર્થ છે ત્યાં સ્નાન કરે છે. સ્નાનનો એક પવિત્ર મહિમા રહેલો છે. ગુજરાતની મધ્યમાં આવેલું આ સ્થળ જે પુરાણોમાં મેં વાત કરી એ મુજબ મિત્રો એ મહાભારતના કાળમાં જે આજનું દ્વારકા છે તે કયા નામે ઓળખાય છે? તો એ વિરાટનગર તરીકે. આજનું જે દ્વારકા છે તે વિરાટનગર તરીકે ઓળખાય છે. કારણ કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા, ત્યારે તે આ વિરાટનગરીની મુલાકાતે આવેલા. બરાબર, આના જોડે બીજી પણ પૌરાણિક ઘટનાઓ સામેલ છે, જેમ કે પાંડુ રાજાનું શ્રાદ્ધ પણ અહીંયા જ કરવામાં આવ્યું હતું પાંડવોના પિતા. પછી રાજા યુધિષ્ઠિર કે જેમનું રાજ્યાભિષેક એ પણ અહીંયા કરવામાં આવ્યો હતો. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બરાબર, વૌઠામાં આવેલું મહાદેવનું મંદિર એ કયા? સિદ્ધેશ્વર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ખાસ યાદ રાખજો. અને આને જોડે એક બીજી પણ એક સ્ટોરી સંકળાયેલી છે કે જ્યારે બી ભગવાન શંકરજી અને માતા પાર્વતી એમના પુત્રોની પરીક્ષા લેતા હોય છે, કે ગણેશજી અને મોટા પુત્ર કાર્તિકે, તો તમને ખ્યાલ હશે કે કાર્તિકે સમગ્ર ભારતનું ભ્રમણ કરવા નીકળે છે અને ગણપતિજી પોતાના માતા પિતાને જ ભગવાન માનીને એમની આસપાસ પ્રદક્ષિણા કરે છે.
તો કાર્તિકેયજી જયારે ભારતનું સમગ્ર ભ્રમણ કરવા નીકળેલા ત્યારે વૌઠા ગામે તે આવેલા અને આ વૌઠા ગામે તેમની ચરણ પાદુકાઓ છે અને આ મેરામાં તે પવિત્ર સ્નાન કરવા આવેલા. કાર્તિકી પૂર્ણિમાના દિવસે એટલે જ આ મેરો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખાસ મહત્વ રહેલું છે. કારતક સુદ 11 થી આ મેરો ચાલુ થાય અને કારતક સુદ પૂર્ણિમા અંતિમ દિવસ છે એનો. ખાસ યાદ રાખજો અહીંયા જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી જેમનું વાહન મોર હોય છે. કાર્તિક સ્વામીનું વાહન શું હોય છે? મોર. ખાસ યાદ રાખજો. અને આ મેરામાં આગળ જો આપણે વાત કરીએ તો જેટલા બી આ લોકો જે છે નરકાંઠાના ભાલકાંઠાના જે લોકો છે એ આ મેરામાં સંજાડા નામના શૌર્ય ગીતો સંજાડા નામના શૃંગાર લોકગીતો આ મેરામાં ગાય છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાય કે સંજાડા નામના શૃંગાર લોકગીતો ગુજરાતના કયા લોકમેરામાં ગવાય છે? તો યાદ રાખવાનું, વૌઠાનો લોકમેરો. હવે મિત્રો આ મેરાને સરહદીઓ મેરો તો કહેવામાં આવે છે પણ અન્ય કોઈ નામે ઓળખાય છે? તો આ મેરો પશુઓનો મેરો તરીકે ઓળખાય છે. કારણ કે અહીંયા કયા કયા પશુઓનું લેવેચ થાય? તો ગધેડાઓ અને ખાસ કરીને ઊંટનું પણ લેવેચ થાય છે. તો આ મેરો એ ગદર્ભ મેરા તરીકે પણ ઓળખાય છે. તો ગદર્ભ મેરા તરીકે આ મેરાની વાત કરીએ, અહીંયા જોશો તમે કે ગધેડાઓને લાલ પીળા રંગથી રંગેલા છે અને એમનું લેવેચ થાય છે. આ મેરામાં અનેક હાટ પણ મંડાય છે, અનેક મોટા વેપાર પણ થાય છે. તો આ વેરામાં આ મેરામાં જે મુખ્ય વેપાર છે એ ગધેડાઓનો હોય છે અને આ ગધેડાઓના લીધે જ આ મેરાને ગદર્ભ મેરો અથવા તો પશુઓનો મેરો તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો, જીપીએસસી દ્વારા એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે નીચેના પૈકી કયા મેરામાં ઊંટની લેવેચ થાય છે? તો ઊંટનું લેવેચનો પ્રશ્ન આવે એટલે મિત્રો આપણને લાગે કાત્યકનો મેરો, પરંતુ ઓપ્શનમાં કાત્યકનો મેરો આપેલો ન હતો. તો વૌઠાનો મેરામાં પણ ઊંટનો પણ વેપાર થાય છે, માત્ર ગધેડાઓનો નહીં ઊંટનો પણ વેપાર થાય છે. ગધેડાની વાત કરું તો ગધેડા એ સિત્રામાનું વાહન છે અને ઊંટ છે એ મિત્રો દશામાં અને મોમયમાં એમનું વાહન છે. એસટીઆઈની પરીક્ષામાં જોડકા સ્વરૂપે એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે જેમાં બાજુમાં આપેલું હતું વિહત માતા નું કયું વાહન છે, એમ જોડકા સ્વરૂપે વરુ કોનું, ગુવડ કોનું વાહન છે, લક્ષ્મીજીનું વાહન, એ રીતે આખું જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાયો હતો. તો વૌઠાના લોકમેરામાં મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે એનો સમયગાળો કયા સ્થળે ભરાય છે તે, ત્યારબાદ અન્ય કયા નામે પણ ઓળખાય છે. તો વૌઠાનો મેરો પશુઓનો મેરો તરીકે પણ જાણીતો છે, સરહદીઓ મેરો કારણ કે માત્ર જિલ્લાઓ ખેડા જિલ્લાનો માત્ર તાલુકો અને અમદાવાદ જિલ્લાનો ધોળકા તાલુકો, ખાસ યાદ રાખજો ધોળકાના ધંધુકામાં ભૂલ ના પડે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ જે ગદર્ભ મેરા તરીકે પણ ઓળખાય છે, ગધેડાઓનો વેપાર થાય છે અહીંયા.
હવે નેક્સ્ટ મેરાની વાત કરીએ આગળ, તરણેતરના મેરાની. તો તરણેતરના મેરામાં સૌ પ્રથમ એ અહીંયા જોઈ લો, આવો ઉઠાનો મેરો. આપણે જે સંદર્ભ લીધો છે મિત્રો, જેટલો પણ સંદર્ભ લીધો છે સરકારી પુસ્તકો, ત્યારબાદ જે ન્યૂઝપેપર, ગુજરાતના જેટલા બી ન્યૂઝપેપર છે, મોસ્ટ ઓફ ચાર જે ગુજરાતી ન્યૂઝપેપર છે એમાં કરંટમાં જે આવતું હોય એને પણ આપણે અહીંયા સમાવેશ કરેલો છે. તો એમાં સૌ પ્રથમ એક આપણે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને નવ ગુજરાત સમય. આ જે નવ ગુજરાત છે એની એક આપણે સ્ક્રીનશોટ મૂક્યો છે. ખરેખર આપણે માત્ર આ કોર્સમાં ખાલી મૂકવા ખાતર નથી મૂક્યું, કોઈ પણ સોર્સ આપણે જે છે મેરાઓનો પણ, તો એ આપણે અહીંયા જે મૂક્યો છે એ બુક આપને બતાવીશ. માહિતી નિયામકની આ જે બુક છે, ગુજરાતના લોક ઉત્સવો અને મેરા. તો મિત્રો, આ બુકમાંથી આપણે જે કન્ટેન્ટ ગુજરાત સરકારની પરીક્ષા આપવાની છે, એટલા માટે ગુજરાત સરકારની બુકોમાંથી જ વાંચવાનો આગ્રહ કરીશ. અને જો તમારે એ બુકો ના વાંચવી હોય તો આસ્થા એકેડમીના જે ઓનલાઈન કોર્સ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં તમામ સોર્સનું આપણે એક કમ્પાઇલેશન કરીને આ કોર્સ બનાવ્યો છે. તો અહીંયા તમે જોશો તો અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકાના વૌઠામાં સપ્ત નદીના સંગમ, જે સાત નદીઓની આપણે વાત કરી તે બરાબર. અહીંયા પૌરાણિક કથા છે કે જો અમે કીધું પાંડુ રાજાનું જે મૃત્યુ થયું હતું તો એમની શ્રાદ્ધ વિધિ પણ અહીંયા કરવામાં આવી હતી. એ જ રીતે ભીષ્મ પિતામહ એમના મરણ પશ્ચાત એમની અંતિમ ઈચ્છા પ્રમાણે કુવારિકા જમીન ઉપર એમની અગ્નદાહ ની વિધિ રાખવાની ઘણી જગ્યાએ તપાસ કરતા આખરે વૌઠા ગામ સપ્ત નદીના સંગમ કિનારે એક ભાલા જેટલી જમીન કુવારી મળી હતી, ત્યાં તેમને તીર રોપીને એમની ચિતા બનાવવામાં આવી હતી અને અગ્નિદાહની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. ભીષ્મ પિતામહ અને પાંડુ રાજા, ત્યારબાદ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, અને કાર્તિકેય સ્વામી, ભગવાન કાર્તિકેય સ્વામીના ચરણ પાદુક, સત્સંગમ સ્થળે પવિત્ર સ્નાન કરેલું એમને. તો આટલું ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૌરાણિક કથાઓ પરથી લીટી પૂછીને નીચે પૂછવામાં આવે કે આ કયા મેરા સાથે સંકળાયેલી છે, તો આપને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ જે રીતે વાત કરી એ મુજબ આગળનો આપણો મેરો તરણેતરનો મેરો. તો મેરામાં મેં એવું કીધું એ રીતે મિત્રો, સ્થળ પહેલાં તો જોઈ લેવાનું કે કયા સ્થળે ભરાય છે મેરો, ત્યારબાદ એની તિથિ કઈ છે, કઈ કઈ નદી કિનારે ભરાતો હોય તો એ પણ જોઈ લેવાનું. તો તરણેતરનો મેરો એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રણ નેત્ર વાળા મહાદેવ, આ મેરો ભગવાન શિવ સાથે સંકળાયેલો. ભગવાન શિવ ઓપ્શનમાં આપેલું હોય, વિષ્ણુ ભગવાન, મહેશ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ રીતે આપેલું હોય, તો ખાસ યાદ રાખવાનું કે આ ભગવાન શિવ સાથે સંકળાયેલો મેરો છે, તરણેતરનો મેરો, જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજાતો વિશ્વ વિખ્યાત મેરો એટલે તરણેતરનો મેરો. આ મેરો તિથિ એની કઈ છે, ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ, ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ માટે આ મેરો ભરાય છે. ત્રિનેત્રેશ્વર જે શિવજીનું મંદિર આવ્યું છે એ ત્રિનેત્રેશ્વર નામનો અપભ્રંશ થતા આ ગામનું નામ શું થયું, તરણેતર. આ ત્રિનેત્રેશ્વરનું મહાદેવનું મંદિર જે અત્યારે લખતરના રાજવી કરણસિંહે પોતાની પુત્રી કરણબાની યાદમાં બંધાવ્યું. ખાસ યાદ રાખજો કે તરણેતરનું જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે એ
કોણે બંધાયું હતું? તો લખતરના રાજવી કરણસિંહે કોની યાદમાં બંધાયું હતું? પોતાની પુત્રી કરણબાની યાદમાં બંધાયું હતું. હવે સ્કંદ પુરાણમાં શું ઉલ્લેખ છે? તો સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને 1001 કમર ચડાવવાના હતા અને મૂર્તિ ઉપર 1000 કમર થઈ ગયા અને છેલ્લું એક કમર ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજીને અર્પણ કર્યું. કોણે? વિષ્ણુજીએ શિવજીને પોતાનું એક નેત્ર અર્પણ કર્યું ત્યારે તે શું કહેવાય? ત્રિનેત્રેશ્વર, એટલે ત્રણ નેત્ર વાળા. ત્રિનેત્રેશ્વર, ત્રણ નેત્ર વાળા. બીજી એક દંતકથા પણ છે, મેરાઓ સાથે મિત્રો દંતકથાઓ જોડાયેલી હશે. તો બીજી એક દંતકથા આપણે જોઈ લઈએ કે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં 5 ઋષિઓ ભેગા થઈ અને ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું. 5 ઋષિઓ ભેગા થયા હતા અને ગંગાજીનું આહવાન કર્યું. આથી પિતૃઓની અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા. દંતકથા મુજબ આ જ વિસ્તારમાં જે અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્ય વેધ કર્યો હતો, ખાસ યાદ રાખજો કયા મેરામાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્ય વેધ કર્યો હતો, તો તરણેતરના મેરા સાથે આ સંકળાયેલું છે. અને તરણેતર એટલે સુરેન્દ્રનગર જિલ્લો, જે ગુજરાતનો ઝાલાવાડ પ્રદેશ કહેવામાં આવે છે. ઝાલાવાડમાંથી આપણે થોડું જાણી લઈએ કે જે ઝાલાવાડ પ્રદેશ છે, ઝાલાવંશની જે સ્થાપના છે ને મિત્રો, હરપાલદેવ ઝાલા, હરપાલદેવ ઝાલા એમના નામ પરથી એમની આ સ્થાપના કરી હતી ઝાલાવંશની. ઝાલાવાડ કહેવામાં આવે છે, સુરેન્દ્રનગર જિલ્લાનો આસપાસનો જે પ્રદેશ છે તેને ઝાલાવાડ કહેવામાં આવે છે. ત્યારબાદ આ ભૂમિને પાંચાર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, પાંચાર ભૂમિ. અને બીજું એક યાદ રાખજો ખાસ કરીને કે આ પ્રદેશને વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાસુકી નાગની ભૂમિ. સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે તેને ઝાલાવાડ, પાંચાર ભૂમિ, વાસુકી નાગની ભૂમિ જેવા અન્ય નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળામાં ખાસ વિદેશી સહેલાણીઓ પણ આવતા હોય છે અને જે રંગબેરંગી છત્રીઓ છે એ આ મેળાનું સૌથી મહત્વનું આકર્ષણ છે, રંગબેરંગી છત્રીઓ. તો વાત કરીએ આગળ કે તરણેતરના મેળામાં રૂપારા ભરત ભરેલા મોતી, બટનિયા, આભલા અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રીઓ જે આપણે આગળ જોઈ મિત્રો, આ છત્રીઓ છે એ આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે રંગત જામે યૌવન ખીલેને રાસ ગરબા દુહાને રમઝટ બોલે છે. મેળામાં હંમેશા મિત્રો લોકોને મોજ પડતી હોય છે, કારણ કે ત્યાં દરેક ગ્રામીણ સંસ્કૃતિ પણ જોવા મળે છે અને જે આપણી પહેરવેશ હોય અલગ અલગ જે તે પ્રદેશનો તે પણ તેમાં જોવા મળે છે. અને મનોરંજનનું એક સ્થળ છે મેરો. ત્યાં ખાસ યાદ રાખજો ટીટોડા અને હુડારાસ એ તરણેતર મેરાનું એક આગવું અંગ છે. ટીટોડા અને હુડારાસ એ કયા મેરાનું આગવું અંગ છે? તો તરણેતરના મેરાનું આગવું અંગ છે. ઋષિ પાંચમે વહેલી સવારે ગંગા અવતરણની આરતી બાદ પારિયાદના મહંત ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધ્વજા, કોના મહંત ભાઈ? પારિયાદના મહંત, 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. જુનાગઢ જિલ્લામાં જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મિત્રો આ મેરો ભરાય છે. તો સૌ પ્રથમ તો જે જુનાગઢ જિલ્લાનો ગિરનારની તરેટીનો જે વિસ્તાર આવેલો છે, તો આ વિસ્તારમાં ભવનાથ મહાદેવનું મંદિર ત્યાં મેરો ભરાય છે. જુનાગઢ જિલ્લો, ગિરનારની તરેટી, કઈ નદી કિનારે? સુવર્ણરેખા નદી, જેને સોનરેખા પણ કહેવામાં આવે.
સુવર્ણરેખા નદીના કિનારે ભગવાન મહાદેવના પ્રાચીન મંદિરના સાનિધ્યમાં મેળો ભરાય છે. દર વર્ષે મહાશિવરાત્રિના પર્વે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવદ 11 થી મહાવદ સુધી આ મેળો યોજાય છે, જેમાં મહાશિવરાત્રિનો જે મધ્યરાત્રિ હોય છે એ મહાશિવરાત્રિના દિવસે જ આ મેળો સૌથી વધુ ચર્ચામાં હોય છે, એટલે જ આ મેળાને શિવરાત્રિનો મેળો પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં નાગા બાવા સાધુ સંતો એમની રેવડી રવેડી એ પણ એક જાણીતી છે. દિગંબર સાધુઓ એમના સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો વાત કરીએ આગળ લોકવાયકા મુજબ કે અશ્વસ્થામા અને પાંચ પાંડવો આ ભવનાથના મેળામાં શિવરાત્રિની રાત્રે મૃગી કુંડ એમાં સ્નાન કરવા આવે છે. કયા કુંડમાં? મૃગી કુંડ. મૃગી કુંડ જુનાગઢ જિલ્લામાં આવેલો છે. ત્યાં અશ્વસ્થામા અને પાંચ પાંડવો સ્નાન કરવા આવે છે. સ્નાન કરી ભગવાન મહાદેવના દર્શન કરે છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિના રોજ રાત્રે 9 વાગે નીકળતું નાગા બાવાનું સરઘસ, જે અઘોરી બાવાનો મેળો પણ તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. કોની મૂર્તિ શણગારવામાં આવે છે મિત્રો? તો ભગવાન દત્તાત્રેય. ભગવાન દત્તાત્રેયની મૂર્તિ શણગારીને એની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. નેક્સ્ટ વાત કરું તો આ લોક મેળામાં જે ગુજરાત સરકાર દ્વારા આ લોક મેળાને 2019 જે કુંભ મેળો, ભારતનો સૌથી જે મોટો મેળો કહી શકીએ આપણે કુંભ મેળો, એનું નાનું વર્ઝન એટલે કે મિનિ કુંભ તરીકે ગુજરાત સરકારે આને માન્યતા આપી છે. અને તમામ ખર્ચ તે રાજ્ય સરકાર ભોગવે છે. અને અહીંયા જૂનાગઢમાં જે શિવરાત્રિનો મહાશિવરાત્રિના દિવસે આ ભવનાથનો મેળો યોજાય છે. આ મિનિ કુંભ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો માધવપુરનો ગેડનો મેળો. તો આ મેળો જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા એના સંદર્ભમાં છે. ગીડ વિસ્તાર જે પોરબંદર જિલ્લામાં આવેલો છે, માધવપુર એ પણ પોરબંદર જિલ્લામાં આવે છે. માધવપુરનો માંડવો ને યાદવપુરની જાણ પરને રાણી રૂકમણી જ્યાં વર દુલ્હા ભગવાન, આ દુહો ફેમસ છે. સૌ પ્રથમ સ્થળ જોઈએ તો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ઘેડનો મેળો, પરીક્ષામાં ખાલી ઘેડનો મેળો આપેલો હશે તો કયા સ્થળે? માધવપુર સ્થળે. અને જિલ્લો પૂછે તો પોરબંદર. આની તિથિ બહુ આઈએમપી છે, પૂછાય છે વારંવાર. ચૈત્ર સુદ નોમથી તેરસ. પણ જીપીએસસી એકવાર શું કર્યું મિત્રો, આ રીતે નહોતું આપ્યું. ત્યાં લખ્યું રામનવમી, દિવાળી, એ રીતે અલગ અલગ લખ્યું, તહેવારો લખ્યું. તો ચૈત્ર સુદ નોમ એ જ દિવસે આપણે શું ઉજવીએ છીએ? રામનવમી. ચૈત્ર સુદ નોમના દિવસે જ આપણે રામનવમી તરીકે પણ ઉજવીએ છીએ. હવે આ મેળો જે મેં વાત કરી એ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના ભવ્ય લગ્ન યોજાયા હતા, જે માધવપુર ગામે ગીડ પ્રદેશમાં, એટલે આને માધવપુરના ગીડનો મેળો કહેવામાં આવે છે, જે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ અને પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે. આ ચૈત્ર સુદ પછી વદ આવે, સુદ આવે, તો આપણે લેક્ચર નંબર 1 તમામ માહિતી આપી દીધી કે સુદ કેમ કહેવામાં આવે છે, વદ કેમ છે, એની આખી સ્ટોરી શું છે, કૃષ્ણ પક્ષ શું છે, શુક્લ પક્ષ શું છે, ચંદ્રની જોડે આખી સ્ટોરી સંકળાયેલી છે. ત્યારબાદ સોમનાથ મંદિરની પણ થોડી વાતો કરી હતી આપણે, બરાબર, જે 27 રાણીઓ હોય છે એમની, એના ઉપરથી 27 નક્ષત્ર છે. રોહિણી એમની સૌથી
જે ફેવરેટ હોય છે એ રોહિણી હોય છે, તો એ તમે આગળનું લેક્ચર જોઈ લેજો, તેમાં તમને ખ્યાલ આવશે કે સુદ અને વદ એનું શું છે. તો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી માધવપુરનો ગેઢનો મેળો ભરાય છે. હવે આ મેળામાં શ્રી કૃષ્ણ અને રુક્મણીના વિવાહો થાય છે, પણ શ્રી કૃષ્ણ એ ગુજરાત અને રુક્મણી એ અત્યારનું આંધ્રપ્રદેશ, અત્યારનું મિત્રો આંધ્રપ્રદેશ સાથે એ વખત મિસ્મી જાતિ હતી. અત્યારે મિત્રો આ જે વિસ્તાર છે એ આંધ્રપ્રદેશની, સોરી મિત્રો અરુણાચલ પ્રદેશ અને આ જે વિસ્તાર છે અત્યારે આપણો ગુજરાત. તો ગુજરાતનો જે આ પોરબંદર જિલ્લો છે, પોરબંદરના જ શ્રી કૃષ્ણના મિત્ર એવા સુદામા, એમની નામ પરથી જ સુદામા નગરી પણ તરીકે ઓળખવામાં આવે છે, એની બાજુમાં દ્વારકા નગરી હતી, બરાબર. ગુજરાત અને અરુણાચલ પ્રદેશ તમે જોઈ શકો કે આ પૂર્વનો પટ્ટો છે આખો અને આ પશ્ચિમનો પટ્ટો છે. તો પૂર્વ ભારતના પશ્ચિમ ભારત સાથે આ જોડાણ છે, એટલે જ ભારત સરકાર દ્વારા આના એક ભારત શ્રેષ્ઠ ભારત આપણે જે વાત કરીએ છીએ ને મિત્રો, એક ભારત શ્રેષ્ઠ ભારત એના અંતર્ગત આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થાય છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી જેવા મહેમાનો આવતા હોય છે. આ જે મેળો છે એ ખાસ યાદ રાખજો પોરબંદર જિલ્લો, કારણ કે શ્રી કૃષ્ણની વાત આવે એટલે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો યાદ હોય, પણ ખાસ યાદ રાખવાનું કે પોરબંદર જિલ્લામાં ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ એટલે કે રામનવમીથી આ મેળાની શરૂઆત થઈ જાય છે. હવે આ મેળામાં જે રૂકમણી હોય છે એમનું અપહરણ કરે છે, પણ એ કેવી રીતે, રુક્મણીની ઈચ્છાથી શ્રી કૃષ્ણ ભગવાન તેમનું અપહરણ કરી અહીંના મંદિરમાં લાવીને તેમની સાથે લગ્ન કર્યા હતા. આની યાદમાં દર વર્ષે માધવપુરનો મેળો યોજાય છે. માધવપુરનો માંડવો યા જાદવપુરની જાન પરણે રાણી રુક્મણી વર દુલ્હા ભગવાન, આ દુહો ફેમસ છે. હવે નેક્સ્ટ વાત કરીએ આ મેળામાં, તો પૌરાણિક માન્યતા છે એની આપણે વાત કરી લઈએ. તો અરુણાચલ પ્રદેશમાં જે રુક્મણી હતા એમના પિતાનું નામ હતું ભીષ્મક રાજા, ભીષ્મક નામે રાજા હતા. એને 5 પુત્રો હતા અને એક પુત્રી હતી જેનું નામ રુક્મણી હતું. આ 5 પુત્રોમાં એનો ભાઈ હતો એક રુક્મી. આ રુક્મી હતો ને મિત્રો, અહીંયા વાત કરીએ કે અરુણાચલ પ્રદેશ એટલે એ સમયનો મિત્રો વિદર્ભ પ્રદેશ, એનું બીજું નામ શું હતું, વિદર્ભ પ્રદેશ એ અત્યારનું અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશમાં ભીષ્મક નામે રાજા હતો, એના 5 પુત્રો, 5 પુત્રોમાં એક રુક્મી કરીને જે પુત્ર હતો એની પુત્રીનું નામ હતું રુક્મણી. તો આ રુક્મી કે રુક્મણીના વિવાહ એના મિત્ર એવા શિશુપાલ જોડે કરાવવા માંગતો હતો. પાલ વંશનો છે શિશુપાલ, અને રુક્મણીના લગ્ન કરવા હતા શ્રી કૃષ્ણ જોડે. એટલે રુક્મણીએ શ્રી કૃષ્ણને આગ્રહ કર્યો કે તમે મારું અહીંયા આવીને અપહરણ કરીને લઈ જાઓ અને મારી જોડે લગ્ન કરો. તો રુક્મણીનો ભાઈ રુક્મી તેમના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરવા માંગતો હતો, પરંતુ રુક્મણીનું મનોમન શ્રી કૃષ્ણને ચાહતા હતા, માટે તેમણે કૃષ્ણને પત્ર લખી લગ્નની ઈચ્છા જાહેર કરી. આ પત્ર મળતા શ્રી કૃષ્ણ પોતાની સેના સાથે લગ્ન કરવા પહોંચ્યા અને રુક્મણીનું અપહરણ કરી
માધવપુર લાવે છે અને વિવાહ કરે છે. અરુણાચલ પ્રદેશ પૌરાણિક નામ શું હતું? મેં કીધું મુજબ એનું નામ વિદર્ભ હતું. એટલા માટે જ મિત્રો રૂકમણીને કયા નામે ઓળખવામાં આવે છે? તો રૂકમણીનું નામ છે વિદર્ભી. આ બી ખાસ યાદ રાખો. બરાબર, માધવપુરનો ગેડનો મેળો જેને એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે જોવો, રૂકમણીજીના ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાનો ઉત્સવ એટલે માધવપુરનો ભાતીગર લોકમેળો. જે આપણે સોર્સની વાત કરીએ તો એમાં આપણે સીએમઓમાંથી પણ ઘણું લઈએ છીએ અને પાક્ષિક સીએમઓમાંથી જે માહિતી નિયામકનું દર 15 દિવસે બહાર પડે છે પાક્ષિક, એમાં પણ કલ્ચરનો જો કોઈ ટોપિક આવતો હોય કરંટમાં તો એ પણ આપણે અહીંયા લઈ લીધેલો છે. બરાબર, ભારત સરકારનું જે સંસ્કૃતિ મંત્રાલય છે અને ગુજરાત સરકારનું જે રમત, એની થોડી ચર્ચા કરી લઈએ કે વર્ષ 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ આ મેળાનું આયોજન કરવાનું વિચાર્યું, જે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકારનો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રયોજન વિભાગ, પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત. બરાબર, જે પોરબંદરનો ગીડ વિસ્તાર છે ત્યાં માધવપુર જે ગામ આવેલું છે ત્યાં મેળો યોજાય છે, જે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતનું એક જોડાણ થાય છે. ત્યાં અન્ય કલા, નૃત્ય આ બધું પણ અહીંયા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. જે મિસમી, ઈદુ મિસમી નૃત્ય અરુણાચલ પ્રદેશનું એક નૃત્ય છે. ભારતના લોકનૃત્યોમાં આપણે આ જોઈશું, ગુજરાતના લોકનૃત્યોમાં પણ જેટલા બી આપણા લોકનૃત્યો છે એની પણ ચર્ચા કરવાની છે. તો અરુણાચલ પ્રદેશના આદિવાસી પ્રજાતિ ઈદુ મિસમીનું લોકનૃત્ય છે, જેમાં નૃત્યકાર આદિવાસી કપડાં પહેરે છે, જેમાં સુંદર ડિઝાઇન હોય છે, તે લોકોના વાળની શૈલી ખૂબ જ અલગ હોય છે. એટલે કે અરુણાચલ પ્રદેશ જે વિદર્ભ પ્રદેશ તરીકે ઓળખાતો અને ગુજરાતનો પોરબંદર જિલ્લો એનું માધવપુર ગામ અને ઘેડ પ્રદેશ, એટલા માટે આને ઘેડનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા મળ્યું છે. આગળ એક મહત્વનો અન્ય મેળાની વાત કરીએ, માણેક થારી નો મેળો, ખેડા જિલ્લાનો એક મહત્વનો મેળો અને શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો જ મેળો, તો માણેક થારીનો મેળો. તો આ મેળો ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભરાય છે. ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા રણછોડ રાયજીના મંદિરમાં આ મેળો ભરાય છે. બરાબર, શ્રી કૃષ્ણ એ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો વૈષ્ણવ સંપ્રદાય સાથે. તો વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે જ્યારે વાત કરીએ તો શ્રી કૃષ્ણજીનું આવશે. બરાબર, તો વૈષ્ણવ સંપ્રદાયનું એક અગત્યનું મંદિર ખેડા જિલ્લામાં આવેલું ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, જેની મૂર્તિ દ્વારકાથી ભક્ત બોડાનાજી કાર્તિકી પૂનમે ગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર લાવ્યા હતા. ભક્ત બોડાના, આ ભક્ત બોડાનાનું મૂળ નામ શું હતું? તો વજેસંગ સોલંકી. આ ખાસ યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાય. ભક્ત બોડાના ની વાર્તા એ કયા મેરામાં જાણીતી છે? તો માણેક થારીનો મેળો જે ખેડા જિલ્લાના ડાકોરમાં ભરાય છે. અને આ મેળાનો જે ભરાય છે તો તિથિયાની શરદ પૂનમનો મેળો પણ કહેવામાં આવે છે, કારણ કે આ મેળો શરદ પૂનમના દિવસે ભરાય છે. તો શરદ પૂનમનો મેળો પણ કહેવામાં આવે છે. એક અન્ય આગળ આપણે ભણીશું કાર્તિકી પૂનમનો મેળો, જે સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ મંદિર આવેલું છે ત્યાં કાર્તિકી પૂનમનો મેળો, એ પણ એક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન આઈએમપી છે. એક શરદ પૂનમનો મેળો, તો જે માણેક થારી મેળો ખેડા જિલ્લાનું ડાકોર રણછોડરાયજીના મંદિરે ભરાય છે. આ દંતકથા મુજબ આ દિવસે રણછોડરાયજી સાક્ષાત હોય છે, તેમને રત્નજડિત મુગટ ચઢાવવામાં આવે છે. અને ડાકોરનું જે હાલનું આ જે મંદિર તમે જોયો છો, વ્હાઈટ અત્યારનું જે મંદિર છે, તો એ કોણે બંધાવ્યું હતું? તો ગોપાલ જગન્નાથ તાંબવેકર,
ગોપાળ જગન્નાથ તાંબેકર. અને આ જે મંદિર બંધાયું એ વખત કોનું રાજ હતું ગુજરાતમાં? તો મરાઠા શાસનકાળ દરમિયાન બંધાયું. જીપીએસસી માં શાસનકાળ પૂછ્યું હતું એક વખત, દ્વારકા, આ જે રણછોડરાયજીનું ડાકોનું મંદિર છે એ કયા શાસનકાળ દરમિયાન બંધાયું? તો મરાઠા શાસનકાળ દરમિયાન બંધાયું. કોને બંધાયું? તો ગોપાલ જગન્નાથ દામદેકર. આ પણ એક ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તેમાં 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયા છે, 8 ગુંબજ અને 24 મિનારા છે. પણ આમાંથી મહત્વનું શું છે? તો આ મેળો એ કયા જિલ્લામાં ભરાય છે? ખેડા જિલ્લો, ડાકોર, શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો છે એટલે વૈષ્ણવ સંપ્રદાય આવશે. ત્યારબાદ ભક્ત બોડાણા, જે દ્વારકાથી એમની મૂર્તિ ડાકોર લાવ્યા હતા ગાડામાં બેસાડીને, ભક્ત બોડાણા જેનું નામ વજેસંગ સોલંકી છે. આ મેરો એ શરદ પૂર્ણિમાના દિવસે ભરાય છે એટલે શરદ પૂનમનો મેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે દ્વારકાનું વર્તમાન મંદિર છે એ આપણે સ્થાપત્યકલામાં જોવાનું છે, છતાં પણ અહીંયા યાદ રાખો કે આ મંદિર કોને બંધાવ્યું હતું? ગોપાલ જગન્નાથ તાંબેકર. કયા વંશ દરમિયાન? તો મરાઠા શાસનકાળ દરમિયાન આ મંદિરનું નિર્માણ થયેલું છે. નેક્સ્ટ વાત કરીએ તો આ બહુચરાજીનો મેરો, બરાબર, બહુચરાજીનો મેરો જે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં બહુચર માતાના સાનિધ્યમાં ભરાય છે. હવે જેટલા બી ગુજરાતમાં શક્તિસ્થળો, જે 3 શક્તિસ્થળો આવેલા છે, એક તો પાવાગઢ મહાકાળી માતાજીનું, અંબાજી અંબે માતાજીનું અને બહુચરાજીમાં બહુચર માતાનું સ્થાનક આવેલું છે. તો બહુચરાજીનો મેરો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકો પર છે અને બહુચરાજી ખાતે જ આ મેરો ચૈત્રી પૂનમે, ચૈત્ર મહિનાની પૂનમે, ખાસ યાદ રાખજો, શરદ પૂર્ણિમા કે તો માણેક થાળીનો મેરો, ચૈત્ર સુદ 9 થી ચૈત્ર સુદ 13 તો માધવપુર ગેડનો મેરો, વૌઠાનો મેરો તો કારતક સુદ 11 થી કારતક સુદ પૂર્ણિમા, ભાદરવા સુદ 4th, 5th અને 6th એમ 3 દિવસ તરણેતરનો મેરો ભરાય છે. તો બહુચરાજીનો મેરો ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભરાય છે. ગુજરાતની 3 એવી શક્તિપીઠ જે મેં વાત કરી ને, ગુજરાતમાં 3 શક્તિપીઠ છે. એક કઈ છે? એક અંબાજી, જ્યાં અંબે માતા છે, બરાબર, સિંહ પર સવારી છે એમની, એમની વાહન શું છે? સિંહ. ત્યારબાદ પાવાગઢ મહાકાળી માતાજી ને બહુચરાજી, જ્યાં બહુચર માતા, એમનું વાહન કુકડો. વાહન બી જોડે યાદ રાખજો, પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. તો અહીં દક્ષ કન્યા માં ભગવતી સતીના હાથના અવયવો પડેલા, બરાબર, જે દક્ષની પુત્રી હતી એમના જ્યાં જ્યાં અવયવો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો આવેલા છે ભારતમાં, સમગ્ર ભારતમાં. ને જે અખંડ ભારતની આપણે વાત કરીએ તો બાંગ્લાદેશમાં બી છે, નેપાળમાં બી છે, પાકિસ્તાનમાં બી છે. તો એમાંથી ગુજરાતમાં 3 જગ્યા, અંબાજી, પાવાગઢ અને બહુચરાજી, 3 શક્તિપીઠો આવેલી છે. એમાં દક્ષ કન્યા માં ભગવતીના સતીના હાથના અવયવો પડેલા. અંબાજીમાં જેમ હૃદય પડ્યું હતું એમ અહીંયા બહુચરાજીમાં હાથના અવયવો પડેલા. માતાજીના સંકુલમાં મુખ્યત્વે 3 મંદિરો છે, અધિસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલું છે, બરાબર. આ પણ સફેદ થી જ બનાવેલું છે અને અત્યારે ગુજરાત સરકાર દ્વારા આ મંદિરનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ખાસ અહીંયા બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે અને ચૈત્રી પૂનમના દિવસે જે આ મેરો છે એ માતાજીને ગાર્ડ ઓફ ઓનર, કયા મેરામાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? તો બહુચરાજીના મેરામાં ચૈત્રી પૂનમના દિવસે. આ એક ખાસ યાદ રાખજો. 3 શક્તિપીઠો યાદ રાખજો, બરાબર. અંબાજી, જે કયા? તો અંબાજી એ બનાસકાંઠા જિલ્લો, પંચમહાલ જિલ્લાનું પાવાગઢ,
મહેસાણા જિલ્લાનું બહુચરાજી ત્રણ શક્તિપીઠો. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. બહુચરાજીના મેરામાં આગળ વાત કરીએ તો એમનો જે પ્રાગટ્ય દિવસ ચૈત્ર મહિનાનો આ મેરો, એમનો જે પ્રાગટ્ય દિવસ એ ચૈત્ર સુદ પૂનમના દિવસે જે એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. કાલડી ગામના રાજા વજેસિંહ સોલંકીની કુવી તેજલબાઈ વરખડી પાસેના જરાસમાં સ્નાન કરતા તેઓ સ્ત્રીમાંથી પુરુષ થયા હતા. એ તેજલબામાંથી તે શું બન્યા? તેજપાલસિંહ બન્યા. વજેસિંહ સોલંકાના કુવરી તેજલબા હતા એમાંથી તે તેજપાલસિંહ બન્યા અને માતાજીએ પોતાના સ્વરૂપમાં દર્શન લીધા હતા. તેમની યાદમાં આજે પણ દર વર્ષે ચૈત્ર પૂનમના દિવસે બહુચરાજી મુકામે આ લોકમેરો દર વર્ષે ભરાય છે. બરાબર, કોની યાદમાં છે? તો જે બહુચરમાં છે એમને રાજા વજેસિંહ સોલંકીના કુવરી હતા તેજલબા, જેઓ પુરુષ બની ગયા તેજપાલસિંહ, અને અહીંયા મિત્રો જે ઘણા બાળકો બોલી નથી શકતા એમની પણ બાધા રાખે છે, તો એ પણ આ મેરામાં ખાસ બહુચરમાંના બહુ માનતા હોય છે, એ પણ અહીંયા આવતા હોય છે બહુચરાજીના સ્થાનકે. ત્યારબાદ અન્ય વાત કરીએ તો કાત્યકનો મેરો. આ પણ મેરો બહુ મહત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ. કાત્યકનો મેરો, તો કાત્યકનો મેરોની વાત કરીએ તો એક સરસ્વતી નદી કિનારે ભરાય છે. સૌપ્રથમ જે સિદ્ધપુર, પાટણ જિલ્લાનું સિદ્ધપુર, પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે મેરો, એની આસપાસ નદી પવિત્ર સ્નાન કરતા હોય છે, તો એ નદીઓનું ખાસ ધ્યાન રાખવું. પરીક્ષામાં કોઈ પણ એ મેરો છે તો એ કયા સ્થળે આવેલો છે, એમાં જિલ્લો અને જો તાલુકો યાદ રાખી શકો તો ખાસ યાદ રાખજો. તાલુકાનું પણ પેપર અઘરું કાઢવું હોય તો તાલુકાનું પણ પૂછી લેતા હોય છે, અને વિધાન સ્વરૂપે પૂછે તો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સરસ્વતી નદી કિનારે એમ વિધાનો અલગ અલગ મૂકી શકે છે. બરાબર, તો આ કાત્યકનો મેરો છે જે કાર્તિકી પૂર્ણિમાના રાત્રિના દિવસે ભરાતો હોવાથી આ મેરો કાર્તિકી પૂર્ણિમાનો મેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કારતક મહિનામાં આગળ આપણે એક મેરો અન્ય જોઈ ગયા, ખાસ યાદ રાખજો. કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ વઉઠાનો મેરો જે અમદાવાદ જિલ્લાના દ્વારકા, જે મહાભારત કાળનું વિરાટનગર અને ખેડા જિલ્લાના માતર તાલુકા એની સરહદ વચ્ચે જે વઉઠા ગામ આવેલું છે, જે તમે ગુજરાતની ભૂગોળમાં જોશો ને તો અત્યારે અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકામાં જ વઉઠા આવેલું છે. ખાસ એ યાદ રાખો, સાત નદીઓના સંગમ કિનારે કારતક મહિનામાં એ પણ ભરાય છે, અને કારતકી પૂર્ણિમાના દિવસે કાત્યકનો મેરો જેને સિદ્ધપુર પાટણ જિલ્લાનું ત્યાં ભરાય છે. હવે સરસ્વતી નદી, આ સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા આવે છે. આ મેરાનું મુખ્ય આકર્ષણ આ મેરાનું, જેમ વઉઠાણા મેરામાં ગદર્ભ મેરો, પશુઓનો મેરો કહેવાતો, કારણ કે ત્યાં ગધેડાઓની લેવેચ થતી, ઊંટની પણ થાય છે ખાસ યાદ રાખવાનું, પણ ગધેડાઓનો મેરો કહેવામાં આવે તો વઉઠાણા મેરો, અને ઊંટનો મેરો, આ મેરો બીજો કયા નામે ઓળખાય છે? ઊંટનો મેરો. ઊંટનો મેરો, કાત્યકનો મેરો બીજો કયો? કારણ કે અહીંયા ઊંટનું લેવેચ થાય છે આ મેરામાં. બરાબર, અને આ મેરામાં શેરડીનો વેપાર પણ થાય છે, એટલા માટે આ મેરાના અન્ય એક નામ છે શેરડીયો મેરો. બરાબર, કાત્યકનો મેરો પાટણ જિલ્લાનો સિદ્ધપુર સરસ્વતી નદી, ઊંટનો મેરો
ત્યારબાદ શેરડીયો મેળો, વઉઠાણો મેળો પૂછાતો, ગદર્ભ મેળો, પશુઓનો મેળો, ગધેડાઓનો મેળો અને સરહદીયો મેળો, આમાં કન્ફ્યુઝન ના થાય. બરાબર, આ મેળાનું મુખ્ય આકર્ષણ ઊંટનું બજાર, શેરડી બજાર, અશ્વ બજાર છે. બરાબર, ઊંટનો મેળો અને શેરડીયો મેળો તરીકે પણ આને ઓળખવામાં આવે છે, એ આપણે ખાસ યાદ રાખજો આ બંને. સિદ્ધપુર, જે સિદ્ધપુર જે વોહરાઓની હવેલી માટે એક ફેમસ સ્થળ હતું, આ સિદ્ધપુર એ માતૃતર્પણ વિધિ માટે પણ ફેમસ. કારણ કહીએ માતા રેણુકા, કોની માતા હતા ખાસ યાદ રાખજો મિત્રો, માતા રેણુકાની આગળ આપણે વાત કરીશું, એમનું અહીંયા માતૃતર્પણ કરેલું હતું. એટલે આ જે સિદ્ધપુર જે ગામ છે એ માતૃતર્પણ માટે પણ જાણીતું છે. એ ભગવાન શિવના મોટા પુત્ર જે કાર્તિકે જે ઓઠાના મેરામાં પણ ભ્રમણ કરી ચૂક્યા છે. આપણે આગળ જોઈએ ભરત ભ્રમણ કરતા ત્યારે ઓઠાના મેરામાં પણ એ સપ્ત સંગમના કિનારે પવિત્ર સ્નાન કરવા આવ્યા હતા. એ તેમનું ત્યાં ચરણ પાદુકા હતી, ઓઠામાં ચરણ પાદુકા હતી અને અહીંયા સિદ્ધપુરમાં એમનું મંદિર છે, શિવના મોટા પુત્ર કાર્તિકેયનું એકમાત્ર મંદિર ગુજરાતમાં. તો એ કઈ જગ્યાએ છે? સિદ્ધપુરમાં છે. બરાબર, જો ચરણ પાદુકા પૂછે તો ઓઠા. શિવજીના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીનું ચરણ પાદુકા બૌઠા અને એમનું મંદિર, તો એ કાત્યકના મેરો જે સિદ્ધપુર ગામે ભરાય છે તે આવેલું છે. બરાબર, અને સિદ્ધપુરનું મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે, ફક્ત એક જ વાર ખુલે છે. પૌરાણિક કથા મુજબ 14 શનિ રાત્રિઓ 12 કલાકે મોક્ષ પીપરા પાસે સરસ્વતી નદીના તટે ગંગા, યમુના અને સરસ્વતી સંગમ થાય છે. આ વિરલ પ્રાસંગિકતા વચ્ચે લાખો ભાવિકો સિદ્ધપુર ખાતે તર્પણ માટે આવે છે. માતૃ તર્પણ માટે અહીંયા જે વિધિ કરવામાં આવે છે એ સિદ્ધપુર ખાતે કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો આ મેળો સાચા અર્થમાં સ્નેહ સંબંધ અને સગપણનો મેળો બની રહે છે. જે પૂર્વજોની યાદમાં તમે જુઓ ને તો દીગુડા તરતા પૂર્વજોની યાદમાં સરસ્વતી નદી કિનારે મૂકે છે, ધાર્મિક વિધિ કરાવી બ્રાહ્મણ ચોડિયાસી જમણવાનું અનેરું મહત્વ રહેલું છે. તમારે મિત્રો અહીંયા ખાસ એ યાદ રાખવાનું છે કે કાત્યકનો મેળો જે શેરડીયો મેળો, શેરડીનું બજાર ભરાય છે, ત્યારબાદ આ જ મેળામાં એને ઊંટનું લેવેચ થાય. તો ઊંટની જે લેવેચ થાય છે એટલા માટે આના ઊંટનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે એ પણ ધ્યાન